ગુડ મોર્નિંગ બાળકો. નમસ્તે. આજની આપણી એક્ટિવિટી છે બરણીમાં ઘન પદાર્થ ભરવો. પણ આપણે આગળ પ્રવૃત્તિ કરેલી ને, એ તમને યાદ છે? આપણે આગળ શીશામાં પ્રવાહી પદાર્થ ભરેલો. પ્રવાહી પદાર્થ એટલે શું ખબર છે તમને? પાણી, તેલ, ઘી, એ બધી વસ્તુને આપણે પ્રવાહી પદાર્થ કહીએ, બરાબર? હવે આજે આપણે ઘન પદાર્થ ભરવાના છે. ઘન પદાર્થ કેવો હોય ખબર છે? કોને કહેવાય? જેનો આકાર બદલાતો નથી એને ઘન પદાર્થ કહેવાય. ઘન પદાર્થમાં કઈ કઈ વસ્તુ હોય? તો ઘન પદાર્થમાં આપણે અનાજ લઈ શકીએ, કઠોળ લઈ શકીએ, મરી મસાલા લઈ શકીએ. આ બધી વસ્તુ આપણે ઘન પદાર્થમાં લઈ શકીએ. અને હા, તમે રેતીમાં રમો છો ને, તે રેતી પણ લઈ શકો અને માટી પણ લઈ શકો. આ બધી વસ્તુને કેવી કહેવાય? ઘન કહેવાય. કેવી કહેવાય? ઘન. જો હવે ઘન પદાર્થ ભરવા માટે મેં શું શું લીધું છે તમે જોજો. હા બરાબર, ઘન પદાર્થ ભરવા માટે મેં લીધી છે એક વાડકામાં ચણાની દાળ લીધી છે, એક ટ્રે લીધી છે અને સાથે એક બરણી લીધી છે. હવે આપણે બરણીમાં ચણાની દાળ ભરીશું. તમે પણ મારી સાથે આ પ્રવૃત્તિ કરજો અને મમ્મીને મદદ કરજો. જુઓ કેવી મજા આવે છે. તો જુઓ, બરણી લીધી, માટકાને નજીક લેવાનો, મુઠ્ઠી ભરીને ઘન પદાર્થ નાખવાનો. પણ ધ્યાનથી નાખજો, જાય નહીં. તમારા મમ્મી ડીમાર્ટમાં જાય છે, કરિયાણાની દુકાને જાય છે ને, તો ભાઈ મમ્મી શું લાવે છે? ચણાની દાળ લાવે, મગ લાવે, ચણા લાવે. છોલે ચણા તો તમને બહુ ભાવે, તો છોલે ચણા પણ લાવે ને મમ્મી. તો એ બધી વસ્તુને પેકેટમાંથી તોડીને આપણે મમ્મીને બરણીમાં ભરવા માટે મદદ કરવાની છે. પણ કેવી રીતે મદદ કરશો? બિલકુલ બહાર વેરાય નહીં એ રીતે આપણે મદદ કરવાની અને ધ્યાનથી કરવાનું. જો બરણી ભરાય, ધીરે ધીરે ભરાય છે ને, તો તમે પણ આ રીતે બરણીમાં ઘન પદાર્થ